ओखा द्वारका सहित विस्तारों में मछीमारों जखो खाते फिशिंग माटे आवता होशे, त्यारे पवन की झड़प 40-50 किलोमीटर की रहेवानी होवाथी 25-29 तारीख सुधी मछीमारी माटे प्रतिबंध मुकवामां आव्यो छे। तेमज 1 जून थी 2 महीना सुधी यांत्रिक बोट मार्फते थती मछीमारी प्रवृत्ति पर प्रतिबंध लगावामां आव्यो छे। समग्र जिल्लामां मददनीश मत्स्य उद्योग नियामक भूज द्वारा प्रतिबंध लगावामां आव्यो छे, जेमां नॉन मोटराइज क्राफ्ट अने सांडवाड़ी होड़ी तेमज पगड़िया मछीमारोने बाकात राखवामां आव्या छे तेवो परिपत्र बहार पाड़वामां आव्यो छे। आ बाबते मछीमारोने पण सचेत करवामां आव्या छे। जयेश तोरणिया मददनीश मत्स्य उद्योग अधिकारी द्वारा मछीमारोने दरिया न कहेवा અંગેની પણ સમજણ આપવામાં આવી હતી। મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક શ્રી ભુજ એ મત્સ્યોદ્યોગ ખાતાની જિલ્લા કચેરી છે। આપણે કચ્છ જિલ્લામાં 18 મત્સ્ય ઉતરાણ કેન્દ્રો આવેલા છે, તે તમામ મત્સ્ય ઉતરાણ કેન્દ્રો ઉપરથી માછીમારી કરતા માછીમારો છે તેમને 25-29 તારીખ સુધી દરિયામાં પવનની વધારે ઝડપ રહેવાની હોવાથી 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહી શકે તેમ છે તેવી ભારત સરકારના વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવેલ છે તેના અનુસંધાને તમામ માછીમારોને ચેતવણી આપવામાં આવેલ છે અને કોઈપણ માછીમાર આ સમય દરમિયાન દરિયામાં માછીમારી કરવા ન જાય અને જો કોઈપણ માછીમાર દરિયામાં માછીમારી કરતા હોય તો તે પરત કાંઠે વિસ્તારે આવી જાય અને તેમની બોટો સલામત સ્થળે પાર્કિંગ કરી અને નુકસાન ન થાય તેવી જગ્યાએ રાખવા માટે અપીલ કરવામાં આવેલી છે। તેમજ હાલમાં માછીમારોની બંધ સિઝન શરૂ થવાની હોય 6-31-7 સુધી માછીમારો માટે બંધ સિઝન સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે, તે બંધ સિઝનની પણ અમલવારી કરવા માટે અહીંથી સૂચનાઓ અપાઈ ગઈ છે। તમામ માછીમારોએ બંધ સિઝનનું પાલન કરવાનું રહેશે, તેમજ જો કોઈ બંધ સિઝન દરમિયાન માછીમારી કરશે તો તેમની સામે મત્સ્યોદ્યોગ કાયદાની કલમ મુજબ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। આ માટે કલેક્ટરશ્રી તરફથી પણ જાહેરનામું બહાર પાડવામાં આવે છે, તેથી તમામ માછીમાર આગેવાનો માછીમાર સમાજના મુખ્ય કાર્યકર્તાઓ તેમજ માછીમારોને આ સખતે ચેતવણી આપવામાં આવેલ છે। કચ્છના તમામ મત્સ્ય ઉતરણ કેન્દ્રો એમાં 18 મત્સ્ય ઉતરણ કેન્દ્રો આવેલા છે, તેમાં માંડવી કંડલા જખો એ મુખ્ય બંદરો જે છે કે જ્યાંથી માછીમારી પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં થાય છે, તો એવા તમામ બંદરો તેમજ નાના નાના જે બંદરો છે ત્યાંથી પણ માછીમારી કરવા જાય છે તે તમામ માછીમારોને સચેત કરવામાં આવેલા છે અને પગે ચાલીને માછીમારી કરતા માછીમારો જે છે એમને પણ આ બાબતે વાકેફ કરવામાં આવેલા છે કે આ સમય દરમિયાન કિનારા વિસ્તારથી દૂર રહેવું અને પોતાના જીવ અને જોખમને જાન અને સલામત રાખવા। કૌશિક છાયાનો રિપોર્ટ, કચ્છ।